नमस्कार, फास्टेक न्यूज साथे हूं छु अनवी। नजर करीशु राष्ट्रीय समाचारों पर। चूंटणी पंच द्वारा आगामी विधानसभा चूंटणी माटेना माळखा माटे आजे अंतिम बैठक योजवानी छे। आ बैठक में मध्यप्रदेश, छत्तीसगढ़, राजस्थान, तेलंगाणा ने मिजोरम में चूंटणी माटे महत्वना पासा पर चर्चा करवामां आवशे। आ बैठक में चूंटणी शुरुआती तेना समापन सुधीना दरेक मुद्दाओ पर प्रकाश पाडवामां आवशे। अगाउ चूंटणी पंच द्वारा आ विधानसभा चूंटणी माटेना पांच राज्यों में सर्वे करवामां आव्यो हतो। तेना अंतर्गत हाल में तेलंगाणाना चूंटणी पंच द्वारा कामगीरी पूरी करवामां आवी हती। तेनी अंतिम बैठक समापन साथ चूंटणी पंच द्वारा चूंटणी तारीखो पण जाहेर करी शके छे। राजस्थान और मध्यप्रदेश में विधानसभा चूंटणी पहला लोगों माटे योजनाओं की जाहेरात करवामां आवी रही छे, जेमां तेमने रोकड आपवामां आवशे, तेने फ्रीजबी पण કહેવામાં આવે છે। તેની સાથે દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે। મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે ચૂંટણી પહેલા તમામ પ્રકારના વચનો આપવામાં આવશે। તેના પર અરદારના વકીલે કહ્યું કે અહીં અમે માત્ર વચનોની વાત નથી કરી રહ્યા, આ કારણે નેટવર્થ નેગેટિવ થઈ રહ્યું છે, નેતાઓ જિલ્લા જેલ વેચવાની હદ સુધી પહોંચી ગયા છે। અરદારના વકીલે કહ્યું કે આખરે ટેક્સ ભરનાર જનતાને ભાર ઉઠાવવો પડે છે। આ મામલાની સુનાવણી બાદ ચીફ જસ્ટિસે કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને નોટિસ પાઠવી તેમને ચાર અઠવાડિયામાં આ નોટિસ જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે। તેમને તેમના વકીલ સાથે આવવા પણ કહેવામાં આવ્યું છે। ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠક આગામી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં યોજાઈ હતી। રેપો રેટ સતત ચોથી વખત 6.5% પર યથાવત રાખવામાં આવ્યો છે। આ બેઠક 4-6 ઓક્ટોબરે યોજાઈ। આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે તમામ સંબંધિત પાસાઓ પર વિગતવાર ચર્ચા કર્યા પછી નાણાંકીય નીતિ સમિતિએ સર્વસંમતિથી રેપો રેટને 6.5% પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે। આપના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહની ધરપકડ બાદ દેશનું રાજકારણ ગરમાયું છે। એક બાજુ આપ દ્વારા કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ઈડીએ દારૂ કૌભાંડ કેસમાં રાજ્યસભા સાંસદ સંજયસિંહ, સર્વેશ મિશ્રા, વિવેક ત્યાગી અને કંવરબીરસિંહના ત્રણ નજીકના સહયોગીઓને સંબંધ પાઠવ્યા। દારૂ કૌભાંડમાં સંજયસિંહની ધરપકડ બાદ ઈડીએ તેના નજીકના લોકો પર નજર રાખવાનું શરૂ કર્યું છે। ભાજપે રાહુલ ગાંધીને નવા જમાનાના રાવણ ગણાવતા નવો વિવાદ છેડાયો છે। ભાજપે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની એક તસવીરને પોસ્ટ કરી તેમને નવા જમાનાના રાવણ ગણાવ્યા। ભાજપે લખ્યું કે નવા જમાનાના રાવણ અહીં છે, આ દુષ્ટ ધર્મ અને રામ વિરોધી છે, તેમનું એકમાત્ર લક્ષ્ય દેશને બરબાદ કરવાનું છે। ભાજપે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર જાહેર કરેલા પોસ્ટરમાં રાહુલ ગાંધીના સાત માથા દેખાઈ રહ્યા છે। ભાજપે રાહુલ ગાંધી માટે નવા યુગનો રાવણ અંગેના ટ્વીટ પર શિવસેનાના સાંસદ સંજય રાઉતે પ્રતિક્રિયા આપી। રાઉતે કહ્યું, ભાજપ નરેન્દ્ર મોદી અને અમિત શાહ રાહુલ ગાંધીથી ડરે છે, આ 2024ની ચૂંટણીમાં તમારી તકોને અસર કરશે, બીજેપી હાર સુનિશ્ચિત કરે છે, આ દેશમાં રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું, રાવણ એક વિકૃતિ છે જે ફક્ત ભાજપમાં પ્રચલિત છે। ઈડીએ સંજયસિંહના ત્રણ સહયોગીઓને તપાસમાં જોડવા માટે સંમત પાઠ્યા વિવેક ત્યાગી, સર્વેશ મિશ્રા અને કંવરબીરસિંહને સમન્સ પાઠવવામાં આવ્યા। સર્વેશ મિશ્રા આજે ઈડી સમક્ષ હાજર થાય તેવી શક્યતા ઈડી દ્વારા સંજયસિંહ 10 ઓક્ટોબર સુધી ઈડી રિમાન્ડમાં છે। ઈડીનો દાવો છે કે સંજયસિંહના સહયોગી સર્વેશને સંજયસિંહ મારફતે તેમના નિવાસસ્થાને 2 વખત 2 કરોડ રૂપિયા મળ્યા છે। તે સહિત સંજયસિંહના પીએ વિજય ત્યાગીને આરોપી અમિત અરોરાની ફર્મ અલિયાસ હોસ્પિટાલિટીની બિઝનેસમાં હિસ્સો આપવામાં આવ્યો હતો। મધ્યપ્રદેશમાં જનાક્રોશ યાત્રાને સંબોધતા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું। તેમણે કહ્યું, અહીં વ્યાપક કૌભાંડ થયું હતું જેમાં 50થી વધુ લોકોના મોત થયા, શું તેની તપાસ થઈ, કોઈએ તેની વિરુદ્ધ કંઈ કહ્યું, કંઈ લખ્યું અને તરત જ ઈડી તેમના ઘરે પહોંચે છે, ઈડી ફિલ્મ કલાકારોના ઘરે પણ પહોંચે છે, ઈડી તેમના અધિકારીઓ અને નેતાઓના ઘરે કેમ નથી પહોંચતી? મહત્વનું છે કે ઈડી દ્વારા 4 રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે, તેવામાં સત્તાપક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયું છે। ઓનલાઈન સટ્ટાબાજી એપ મહાદેવ ગેમિંગ બેટિંગ એપ કેસમાં બોલીવુડના ઘણા દિગ્ગજ સેલિબ્રિટીઝના નામ સામે આવ્યા। આ મામલે કોમેડિયન કપિલ શર્મા, હિના ખાન, હુમા કુરેશીનું નામ ખુલ્યું। મહાદેવ બેટિંગ એપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી દ્વારા ત્રણેય સેલિબ્રિટીની પૂછપરછ કરાશે, જો કે જે અંગેનું વધુ માહિતી સામે આવી નથી। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું। તેમણે આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે કેજરીવાલે જે લોકોની ઈમાનદારીનું પ્રમાણપત્ર આપ્યું છે તેઓ જેલમાં છે। અનુરાગ ઠાકુરે આરોપ લગાવ્યો કે કેજરીવાલ પણ આગામી સમયમાં જેલમાં હોઈ શકે છે, લોકો અરવિંદ કેજરીવાલ પર હસી રહ્યા છે।
बंगाल सरकार मंत्री रथीन घोष घरे चाली रहे ईडी दरोड़ा अंगे बीजेपी नेता राहुल सिन्हाए प्रतिक्रिया आपी। तेमणे कह्युं के कोर्टना निर्देशों पर केटलाक मंत्रीओ ने बंगाल सरकारना मंत्री रथीन घोषना घरे ईडी दरोड़ा पाड्या हता। तेमणे कह्युं के दरोड़ा पूरा थया पछी खबर पड़शे के कया पुरावा मळ्या अने कई रिकवरी करवामां आवी। पंजाबना मुख्यप्रधान भगवंत माने कह्युं वधारना पाणीनो एक टीपू पण कोईपण भोगे अन्य राज्य साथे वेचवामां आवशे नहीं। तेमणे ए पण जणाव्युं के राज्य केबिनेटे एडवोकेट जनरलना पद माटे गुरमिंदरसिंहना नामने मंजूरी आपी दीधी छे। भगवंत माने तेमना निवास स्थाने केबिनेटनी ताकीदनी बैठकनी अध्यक्षता कर्या बाद आ वात कही। बैठकनो कोई सत्तावार एजेंडा बहार पाडवामां आव्यो न हतो, परंतु मंत्री परिषदे सतलज यमुना लिंक केनाल मुद्दे चर्चा करी हती। ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં કોમન સિવિલ કોડ લાગુ થઈ શકે છે। ગઈકાલે રાત્રે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે ઉત્તરાખંડ યુસીસી ડ્રાફ્ટિંગ કમિટીના સભ્યોની બેઠક યોજાઈ હતી। બેઠકમાં યુસીસીના અંતિમ અહેવાલ અને તેના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ સિવાય ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ બુધવારે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી। સીબીઆઈએ ફિલ્મ પ્રમાણપત્ર આપવાના બદલામાં લાંચ લેવા બદલ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન સામે કેસ નોંધ્યો છે। તમિલ અભિનેતા વિશાલે સીબીઆઈને ફરિયાદ આપી હતી। ફિલ્મના સર્ટિફિકેટ માટે તેમની પાસેથી 7 લાખ રૂપિયાની માંગ કરી હતી। સપ્ટેમ્બર 2023માં લાંચની માંગણી કરી હતી, ત્યારે હવે સીબીઆઈએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન સામે કેસ નોંધ્યો છે। ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને પાઠ ભણાવશે। તેમજ ભાજપ પર વાર કરતા જણાવ્યું કે જેઓ 2014માં આવ્યા હતા તેઓ 2024માં જતા રહેશે। એનડીએ ઇન્ડિયાને હરાવવા માટે કામગીરી કરશે। ચૂંટણી પંચ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણી માટેના માળખા માટે આજે અંતિમ બેઠક યોજાવાની છે। આ બેઠકમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા, મિઝોરમમાં ચૂંટણી માટે મહત્વના પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે। આ બેઠકમાં ચૂંટણીની શરૂઆતથી તેના સમાપન સુધીના દરેક મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવશે। અગાઉ ચૂંટણી પંચ દ્વારા આ વિધાનસભા ચૂંટણી માટેના 5 રાજ્યોના સર્વે કરવામાં આવ્યો હતો। આગામી ચૂંટણી પહેલા વિપક્ષ દ્વારા દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરવાની માંગ વારંવાર ઉઠી રહી છે। સૌપ્રથમ 18 જુલાઈ 2023ના રોજ બેંગલુરુમાં વિપક્ષી ગઠબંધનમાં જાતિગત વસ્તી ગણતરીની પહેલ કરવામાં આવી હતી। વિપક્ષ દ્વારા સામે આવ્યું હતું કે જો દેશમાં એસસી એસટીની ગણતરી થતી હોય તો બાકી જાતિઓની ગણતરી કેમ ન થઈ શકે, પરંતુ બંધારણ પ્રમાણે વસ્તી ગણતરી કરવાનો અધિકાર માત્ર કેન્દ્ર સરકાર પાસે છે। બંધારણના 1948ના વસ્તી ગણતરીના કાયદા પ્રમાણે વસ્તી ગણતરી માટે કર્મચારીઓ અને જાણકારી એકત્રિત કરવાનો હક કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યો છે। આયકર વિભાગે તમિલનાડુમાં ડીએમકે સાંસદ એસ જગથરક્ષક સાથે જોડાયેલા વિવિધ જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું। આઈટી અધિકારીઓ શંકાસ્પદ કરચોરીના સંબંધમાં અરાકુનમ સાંસદના અધ્યક્ષ સ્થિત નિવાસ સ્થાને અને ઓફિસ અને કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ સહિત 40થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા. સેમ સ્ટાલિનનું કહેવું છે કે આપ સાંસદ સંજયસિંહની ધરપકડ કરવી અને ડીએમકે સાંસદ જગથરક્ષકના ઘરે દરોડા પાડવું રાજકીય હેતુઓ માટે સ્વતંત્ર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાના સ્પષ્ટ ઉદાહરણ છે. ભારત રાષ્ટ્ર સમિતિના કાર્યકારી પ્રમુખ કેટી રામારાવે આરોપ લગાવ્યો તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ રેવંત રેડ્ડીના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંબંધ છે અને તે વિધાનસભા ચૂંટણી બાદ ભાજપમાં જોડાશે. તો શાદનગરમાં એક રેલી દરમિયાન તેલંગાણા સરકારના મંત્રી કેટી રામારામે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે સોનિયા ગાંધીને પત્ર લખી તેલંગાણામાં આરએસએસ નેતાને કોંગ્રેસ પાર્ટીના વડા કેમ બનાવ્યા એ અંગે પ્રશ્ન કર્યો હતો. અયોધ્યાના શ્રીરામ મંદિરમાં ઉદઘાટન પહેલા ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા. શ્રીરામ મંદિર ઉદઘાટન પહેલા ડિસેમ્બર 2023 સુધીમાં શ્રીરામ એરપોર્ટથી ફ્લાઇટ શરૂ કરાશે. એકવાર અયોધ્યા એરપોર્ટ કાર્યરત થઈ જશે તો રામ મંદિરના ઉદઘાટનમાં હાજરી આપવા માટે અયોધ્યા આવી શકશે. પ્રથમ તબક્કામાં 4 મેટ્રો શહેરો દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદથી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થતા ઓઇલ માર્કેટમાં ખળભળાટ મચ્યો. તેલ ઉત્પાદકો દેશના સમૂહ ઓપેક પ્લસ ને તેલ ઉત્પાદનમાં પ્રથમ કાપ અને ત્યારબાદ રશિયા અને સાઉદી અરેબિયાએ તેલ ઉત્પાદનમાં વધારાના કાપની જાહેરાત બાદ કાચા તેલની કિંમતમાં 30% વધારો થયો. ભારત મુખ્યત્વે ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભર છે. ભારત તેની ક્રૂડ ઓઇલની કુલ જરૂરિયાતના 87%થી વધુ આયાત દ્વારા પૂરી કરે છે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ ભારતના વેપાર સંતુલન, વિદેશી મુદ્રા ભંડાર અને ભારતીય અર્થવ્યવસ્થાને અસર કરી શકે છે. બુધવારે સર્વોચ્ચ અદાલતે સતલજ યમુના લિંક માટે પંજાબમાં તેની કેનાલ માટેની જમીનની
मापणी शुरू करने जणाव्युं। ते माटे पंजाब सरकारे सहकार आपवा आदेश कर्यो, परंतु आदेश बीजा दिवसे पंजाबना मुख्यमंत्री भगवंत माने कह्युं के अन्य राज्य ने आपवा माटे पंजाब पासे एक पण टीपू पाणी नथी। जो कि भगवंत माने केबिनेट बैठक में पण हुंकार साथे अन्य राज्य ने पाणी न आपवा जणाव्युं हतुं। सिक्किम में दक्षिण लोनाक सरोवर पर वादळ फाटवाथी सर्जायेली भारे तबाही बाद मंगन जिला में लाचीन नजीक शाकोचो सरोवर फाटवानी शक्यता है, जेने कारणे तळावनी आसपासनो विस्तार खाली करवामां आव्यो, तो तळावना किनारे रहेता लोकोनुं पण अन्य जग्याए स्थळांतर करायुं। वास्तवमां तळाव फाटवानी तैयारी पर छे, त्यारबाद अधिकारीओ किनारे रहेता लोको माटे एलर्ट जाहेर कर्युं छे। सिक्किममां लोनाक सरोवर पर वादळ फाटवाना कारणे तिस्ता नदीमां अचानक पूर आवता तबाही मची। जो कि आ दुर्घटनामां अत्यार सुधी 19 लोकोना मृतदेह मळ्या, ज्यारे सौथी वधु लोको हजु पण गुम थया। सेना अने एनडीआरएफनी टीम गुम थयेला लोकोनी शोधखोळ हाथ धरी, परंतु सिक्किममां हजु सुधी तबाही अटकी नथी के प्रशासने फरी मोटो एलर्ट जाहेर कर्युं छे। टीम इंडियाना क्रिकेटर शुभमन गिल बीमार पड़ता भारत ने फटको पड़ो। शुभमनो डेंग्यू टेस्ट पॉजिटिव आव्यो। ऑस्ट्रेलिया विरुद्ध मैच पहला ते बीमार पड़ो। रविवार ऑस्ट्रेलिया विरुद्ध रमानी मैच में मैदान में उतरशे कि नहीं स्थिति स्पष्ट नहीं। टीम प्रबंधन केटलाक परीक्षण बाद स्टार बेट्समैन शुभमन गिल रमवा पर निर्णय लेशे। गुजरात यूनिवर्सिटी बदनक्षी केस में केजरीवाल और संजय सिंह ने राहत मिली नहीं। गुजरात हाईकोर्टे जल्दी सुनावणी की मांग पर फरी इनकार कर्यो। हाईकोर्टे कहूं कि कोई प्राथमिकता नहीं, आता अठवाडिये सुनावणी करीशु। वकील ओम कोटवाले जस्टिस जेसी दोषी समक्ष सुनावणी की अपील करी थी। भाजप द्वारा राहुल गांधी ने रावण बतावता पोस्टर ने मुद्दे समग्र देश में कांग्रेस द्वारा विरोध कर अमदावाद कोचरब आश्रम खाते कांग्रेस कार्यकरोए बेनर साथ सूत्रोच्चार कर देखावो कर विरोध नोधायो। आ विरोध में मोटी संख्या में कांग्रेस कार्यकर्ताओं जोड़ाया, जो कि पुलिस की परवानगी न होवाथी सौथी वधु कांग्रेस कार्यकरों की धरपकड़ करवामां आवी हती। ज्ञान सहायक मुद्दा पर प्रदेश सहप्रवक्ता डॉक्टर ऋत्विज पटेले प्रतिक्रिया आपी हती। ऋत्विज पटेले कहूं कि ज्ञान सहायक मुद्दे कांग्रेस विना कारण मुद्दों गजवी रही है। ज्ञान सहायक वैकल्पिक व्यवस्था है, गुजरात सरकार पहला पण कायमी भर्ती करती हती, अत्यारे पण करशे, भविष्य में पण कायमी भर्ती नियत समये थवानी छे। कांग्रेस पासे मुद्दो नथी, त्यारे मात्र ने मात्र समाचार नी सुर्खियों में रहेवा आ प्रकारना आक्षेपो करे छे। अंबाजी मंदिर प्रसाद में भेड़सेड मामले अंबाजी पुलिस माधुपुरा मार्केट पहुंची थी। पुलिस आरोपी जतिन शाह ने साथ राखी अंबाजी में फरी सैम्पल लेवानी तजवीज हाथ धरी थी। आरोपी की हाजरी में गोडाउन में तपास करवामां आवी हती। गोडाउन खाते अमदावाद महानगरपालिका आरोग्य विभाग अधिकारी पहुंचा था। उल्लेखनीय है कि जतिन शाह एक दिवस रिमांड मंजूर कर सांजे 4 वगे दाता कोर्ट में हाजर कर। राजकोट जिला धोराजी में उबड़खाबड़ रोड मुद्दे हवे राजकारण में गरमावो जोवा मळी रह्यो छे, जेमा बिस्मार रस्ताओं ने लईने धोराजी पूर्व धारासभ्य ललित वसवानुं स्फोटक निवेदन सामे आव्युं छे, जेमा तेमणे जणाव्युं कि रस्ताओं ने लई प्रजाजनों द्वारा करवामां आवेला आंदोलन बाद पण स्थानिक तंत्र गाढ़ निंद्रामां छे, तेमज भाजपना नेताओं द्वारा भूगर्भ गटरना लाइन और ढांकणा रिपेरना खर्चना बहाने नवा रोड की कामगीरी बंद करवामां आवी हती। जसदण नगरपालिका तंत्र द्वारा पानी दुर्गंध मारता महिलाओं नगरपालिका खाते विरोध नोंधाव्यो हतो। पालिका तंत्र द्वारा शहरी विस्तार समयसर प्राथमिक जरूरियातों में संतोषती नहीं होवानो पण आक्षेप कर्यो हतो। चितलिया रोड पर आवेला विस्तार की स्थानिकों द्वारा अनेकवार रजूआतों छता तंत्र निर्भर अवस्था में जोवा मळता कंटाळीने महिलाओं नगरपालिकाए जईने विरोध नोंधाव्यो हतो। महिसागर जमियतपुरा डम्पिंग साइड ने लई भाजपना धारासभ्य मानसी चौहान आकरा पाणी ने जोवा मळ्या हता। मानसी चौहाने जणाव्युं कि डम्पिंग साइट ने कारणे बालासिनोर शहर तेमज आसपासना लोकोने नुकसान थई रह्युं छे। 3 किलोमीटर दूर आवेला डम्पिंग साइट अनधिकृत होवानो धारासभ्यनो आरोप लगाव्यो हतो। धारासभ्य मानसी चौहाने मुख्यमंत्री भूपेन्द्र पटेल ने पत्र लखी अनेक वखत डम्पिंग साइट खसेड़वानी रजूआत करी हती। ईडर में दबाण हटाव झूंबेश हाथ धरवामां आवी हती। ईडर शहर वच्चे पसार थता स्टेट हाईवे रोड की आजूबाजू दबाणों दूर करवामां आव्या हता। महाराणा प्रताप सर्कल थी शीत केन्द्र सुधीना दबाण दूर करने की कामगीरी करवामां आवी हती। स्टेट आरएनबी विभागे रोड की आजूबाजू करवामां आवेला जाहिर दबाणों दूर कर्या हता। पुलिस बंदोबस्त साथ गैरकायदे दबाण दूर करने तंत्र कामे लाग्युं हतुं।
बीजी तरफ दबाणों दूर कराता लोगों में भारी रोष फैलायो हतो। चुस्त पुलिस बंदोबस्त साथे दबाणों दूर कराया हता। महिसागर जिला विकास अधिकारी कामचोर कर्मचारियों पर सपाटू बोलाव्यो। ग्राम पंचायत तलाटी कम मंत्री ने फरज समय फोन कर लोकेशन मंगावामां आवी रह्या छे। छेल्ला 3 दिवस में 36 तलाटी कम मंत्री पास थी जिला विकास अधिकारी फरज लोकेशन मंगाव्या, जेमां 8-9 तलाटी कम मंत्री अनियमित जणाता पगार कापा सहित नोटिस आपवा माटेनी कार्यवाही हाथ धराई छे। वडोदरा नगर प्राथमिक शिक्षण समिति शासन अधिकारी की एकाएक बदली करवामां आवी, जे हवे शासन अधिकारी धर्मेन्द्रसिंह चुडासमा की पादरा तालुका की चौकारी सरकारी शाला में आचार्य तरीके बदली करवामां आवी। नवा शासन अधिकारी तरीके डीईओ कचेरी एज्युकेशन इंस्पेक्टर श्वेताबेन पारगी की निमणूक करवामां आवी छे। अमदावाद कोर्पोरेशन द्वारा एलआईजी मकान बनावनारा वंदे मातरम कंपनी ने 5 वर्ष माटे ब्लेकलिस्ट करवामां आवी छे। आ कंपनी द्वारा थलतेज सोला जेवा विस्तारों में 593 एलआईजी मकान बनावानो प्रोजेक्ट अधूरो छोड़वामां आव्यो हतो, जे बाद कोर्पोरेशन द्वारा इन्फ्राकॉन कंपनी ने आ प्रोजेक्ट आपवानो निर्णय करवामां आव्यो छे। सूरतमां स्निमेर होस्पिटलना कर्मचारीओ तमाचो मारवानो केस पुलिस स्टेशन सुधी पहोंच्यो। आ घटना मामले वराछा पुलिसे आपना कोर्पोरेटर विपुल सुभागियानी धरपकड़ करी, जेने कारणे आपना नेताओ रोषे भराया। विपक्षना नेता पायल साकरिया सहितना आपना कोर्पोरेटरोए पुलिस स्टेशन बहार विरोध प्रदर्शन कर्यु। स्निमेर होस्पिटलमां चालती गैरेतीनी पोल खुलता भाजपना इशारे आपना नेताने धरपकड़ करावी होवानो आक्षेप कर्यो। सूरतना सेटेलाइटना एलआईसी एजेंटने मित्र द्वारा वीमा पॉलिसी लेवाना बहाने बोलावी हनीट्रेपमां फसावी देवानी घटना सामे आवी हती, जे एलआईसी एजेंट पासेथी अडाजन पोलीसना नामे रूपया 43,000 पड़ाव्या हता। आ गुनामां अडाजन पोलीसे सूत्रधार अश्विन उर्फे गोपाल उलवानी धरपकड़ करी छे। वडोदरामां बुधवारे भीमनाथ द्वीप पर पोलीसना स्वांगमां आवेल व्यक्ति द्वारा 16 लाखनी लूटने मामले तपासनो धमधमाट चाली रह्यो छे, त्यारे हवे तेमां सामे आव्युं के आ नकली पोलीस बननार व्यक्ति द्वारा पहेला पण 2 स्थळे लूंटनो प्रयास कर्यो हतो, जेना सीसीटीवी पण सामे आव्या छे। अरवलीमां मोडासा माजूम डेमना विस्थापितोनी जमीन विवादने लई अमरापुर पोलीस छावणीमां फेरवायो। मळती जाणकारी अमरापुर गामे जमीन कब्जानी मापणी माटेनी टीम ग्रामलोकोने अजाण राखी पोलीस बंदोबस्त साथे जमीन मापणी माटे टीम पहोंचता ग्रामजनोमां रोष जोवा मळ्यो, जे बाद ग्रामजनोए रस्ता पर आड़स मूकी उग्र विरोध नोंधाव्यो हतो। गुजरात और महाराष्ट्र वच्चे बुलेट ट्रेन प्रोजेक्ट कार्यरत छे। आ प्रोजेक्ट हेठ मरगाम तालुकानु जरोली गाम गुजरात में एक नवी ओळख उभी करी रह्यु छे, जेनु कारण ए छे के अहींना एक पर्वतमांथी बुलेट ट्रेन पसार थवानी छे। बुलेट ट्रेन प्रोजेक्ट हेठ अहीं 350 मीटर लांबी पर्वतीय टनलनु काम पूर्णताना आरे आव्यु छे। अमरेली जिल्लाना जाफराबाद खाते त्रिकोण सर्कल पासेनो बाग तावते वावाझोडा 2 वर्ष बाद पण खंडेर हालत में जोवा मळे छे। नगरजनोने हरवा फरवा माटेनुं एकमात्र स्थळ पर वावाझोडा पछी मरामतना अभाव में बिस्मार हालत में छे। आ बगीचानुं काम शुरू थयुं पण ते गोकळ ગાયની ગતિએ થઈ રહ્યું છે। અહીં જાહેર બગીચાના અનેક પ્રકારના વૃક્ષોની જાળીઓ થઈ ગયેલ હોવાની જંગલી જાનવરો વસવાટ કરી રહ્યા છે। નગરપાલિકાના સત્તાધીશો યોગ્ય ધ્યાન આપતા ન હોવાની પણ ફરિયાદ લોકોમાં ઉઠી છે। સુરતમાં લવજેહાદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। વર્ષ 2018માં સગીર વયની કિશોરીને ભગાડી દિલ્હી લઈ જઈને ધર્મ પરિવર્તન કરાવી ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો, જે બાદ સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું, જે બાદ સગીરાને ગર્ભ રહી જતા તેને ઉત્તરપ્રદેશ લઈ જવામાં આવ્યું, જ્યાં વારંવાર તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જ્યાં અન્ય હિન્દુ યુવતીને પણ પોતાના પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરાવવાની વાત સગીરાને જાણ થતાં વિધર્મી યુવકે પૈસા માટે કર્યું હોવાનું જણાયું હતું। વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં 72 કલાકમાં લૂંટનો બીજો બનાવ બન્યો હતો। કારમાં જતા એક સિનિયર સિટીઝને આંતરીને ચપ્પુની અણીએ રૂપિયા 50,000ની લૂંટ કરવામાં આવી હતી। મોટરસાયકલ ઉપર આવેલા લૂંટારો લૂંટ કરીને ફરાર થયા હતા। આ લૂંટમાં સંડોવાયેલા મોહસિન ઉર્ફે માજરો યાકુ પટેલની ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો। રિક્ષા ચાલક મોહસિન અગાઉ મારામારી સહિતના 4 ગુનામાં પણ સંડોવાયેલો છે।
सूरत सोलसर सर्कल पास ज्योति क्राफ्ट नामनी कंपनी में कम्प्रेसर की पाइप फाटी जता एक मौत थयुं। कम्प्रेसर की पाइप फाटता 19 वर्षीय युवक पर कम्प्रेसर की टांकी पड़ता तेने गंभीर इजा पहुंची, जे बाद तेने सारवार अर्थे होस्पिटल खसेड़ायो हतो, ज्यां टूंकी सारवार दरमियान युवकनुं मौत थयुं हतुं।